बहुचर्चित सचिन दीक्षित केस में अनेक चौंकावनारा वळांको बाद तपासनो धमधमाट तेज थयो छे। बाळकना पिता सचिन ने कोर्ट में रजू करायो हतो, जेमां आरोपी सचिन 14 तारीख सुधी रिमांड पर मोकलायो छे। पोलीसे 14 दिवसना रिमांड मांग्या हता। कोर्टनी कार्यवाही दरमियान आरोपी सचिन रड़ी पड्यो हतो। आ समग्र केस में पोलीस हवे कया मुद्दे तपास करशे ए पण एटलू ज रसप्रद छे, केम के पोलीसे रिमांड मांगवा माटे कई दलीलो करी हती। आरोपीओ सौथी पहला कोने जाण करी ते अंगेनी तपास पण बाकी छे। गुनो आचर्या बाद आरोपीए वाहन बदल्यू हतुं, जेनुं कारण तपासवानुं बाकी छे। आ उपरांत फोनमांथी कॉल डिटेल मेळवानी पण बाकी छे। शुं आरोपीने कोई आशरो आप्यो छे के केम तेनी पण तपास थई शके छे। આજરોજ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માગવામાં આવેલા હતા। નામદાર કોર્ટ શ્રી જેએન પટેલ સાહેબ છઠ્ઠા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં એમને રજૂ કરેલા। એમણે સાંભળીને 14 તારીખ બપોરે 2 વાગ્યા સુધીના આરોપી સચિન દીક્ષિતના રિમાન્ડ મંજૂર કરેલ છે। આ બાબતે હજી એની આખી તપાસ કરવાની છે કે ભાઈ એની પત્નીને જે બરોડામાં શું શું ઝઘડા થયેલા, એને કાવતરું શું કરેલું, કોને કોને ગુનો આચર્યા પછી મળેલો, એ પહેલા કોની સાથે વાત કરી, બાળકને લઈને બરોડાથી અહીંયા આવ્યો તો આખો રૂટ ગયો હતો, ક્યાં ઊભો રહ્યો હતો, એ બધા સાક્ષી પુરાવા તપાસવાના છે। કોટા રાજસ્થાન પણ એને શું શું તપાસ બાકી છે, યુપી જવાની જરૂર પડે તો યુપી પણ જવાનું, આ બધા મુદ્દા, એનો મોબાઈલ હજી કબજે કરવાનો, સીસીટીવી કબજે કરવાના છે, સાક્ષી પુરાવા હજી સ્વતંત્ર સાહેબના નિવેદનો લેવાના છે, બોપોલ તપાસ બાકી છે એ કરવાની, આ બધા મુદ્દાઓમાં કરીને એસએચ પવાર સાહેબ એસઓજી પીઆઈ ગાંધીનગર પોલીસ ઇન્સ્પેક્ટરે રજૂઆત કરેલી અને કોર્ટે માન્ય રાખી માનની જૈન પટેલ સાહેબે એ રિમાન્ડ મંજૂર કરેલ છે 14 તારીખ સુધી બપોરે 2 વાગ્યા સુધી। તો આવો હવે જોઈએ કે મૃતક હિનાના પિતાએ શું કહ્યું। છોકરીના જે અપરાધી જેને ખૂન કર્યું છે અને મોટામાં મોટી સજા મળે એવો તમે મીડિયા વાળા કરો કઈક કોશિશ, કારણ કે તમારું ભગવાન ભલું કરે, સારું હવે ભલું કરે, માલિક માતાજી બધા ભલું કરે, એની તો ધરપકડ પોલીસે કરી લીધી છે, ઇન્વેસ્ટિગેશન ચાલે છે, તમે શું સજાની માંગ કરો છો, કેમ કે હવે સજા ઉપર વાત આવશે, સજાની માંગ હું મેજિસ્ટર કે નથી કોઈ બાજાજો ભણોને, હું અંગૂઠા છાપ થમ્સ અપ માણસ છું। ગાંધીનગરમાં ત્યજાયેલા બાળકના મામલે બાળકને હાલ ઓઢવ બાળ સંરક્ષણ ગૃહમાં રખાયો છે। હવે બાળકની ઓળખ પ્રસ્થાપિત નહીં કરી શકાય। જિલ્લા બાળ સુરક્ષા અધિકારી બાળકના ભવિષ્ય અને કાયદેકીય રીતે ઓળખ પ્રસ્થાપિત નહીં કરી શકાય। બાળકને સંરક્ષણ ગૃહમાં 16 કલાકથી વધુ સમય થયો, 0-6 વર્ષના બાળકોને રાખવામાં આવે છે કે જેમાં નવજાત બાળકથી લઈને 6 વર્ષની ઉંમરના બાળકો સાથે રહેતા હોય છે। બાળકને સ્પેશિયલ વોર્ડમાં રાખવામાં આવ્યો છે, 2 કેરટેકર સતત બાળકની સારસંભાળ લઈ રહ્યા છે। અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલું આ બાળ સુરક્ષા ગૃહ છે કે જ્યાં સિવાન્સને રાખવામાં આવ્યો છે। 16 કલાકથી સિવાન્સને શિશુગૃહમાં જે છે તે રાખવામાં આવ્યો છે, જ્યાં સ્પેશિયલ જે છે ટ્રીટમેન્ટ જે છે તે સિવાન્સની કરવામાં આવી રહી છે। 2 કેરટેકર જે છે કે તે બાળકની સારસંભાળ રાખી રહ્યા છે, જે છે ખાસ કરીને આ જે બાળ સુરક્ષા ગૃહ છે કે જ્યાં 0 થી લઈ એટલે કે નવજાત બાળકથી લઈ અને 6 વર્ષની ઉંમરના જે બાળકો જે છે તેને શિશુગૃહમાં રાખવામાં આવતા હોય છે। હાલમાં જે છે તે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જે છે કે તેઓ અહીંયા પહોંચ્યા હતા, જો કે તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે તેઓ હવે જે છે મીડિયા આ બાળકના વિઝ્યુઅલ જે છે તે લઈ શકશે નહીં અને સાથે સાથે બાળકની ઓળખ જે છે કે તે પણ મીડિયામાં જે છે પ્રસ્થાપિત કરી શકાશે નહીં, કારણ કે બાળકની કાયદાકીય અને ભવિષ્યને ધ્યાનમાં રાખી અને તેની ઓળખ જે છતી ન થાય તેને લઈને ખાસ જે છે તે ધ્યાન રાખવાનું પણ તેઓએ જણાવ્યું હતું, સાથે સાથે તેઓએ મીડિયા સાથે જે કોઈ પણ ઇન્ટરવ્યૂ આપવાનો ઇનકાર કર્યો હતો। સંજય ટાંક, News 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે, વસ્ત્રાલ અમરાઈવાડીમાં વરસાદ થયો છે, ઓઢવમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે। ફરી એક વખત અમદાવાદના વાતાવરણમાં બપોરના સમયે પલટો જોવા મળ્યો છે। અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ ધોધમાર વરસાદ છે, અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ હાલમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે, તો અમદાવાદના વાતાવરણમાં પલટાના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે। વસ્ત્રાલ અમરાઈવાડી ઓઢવમાં વરસાદ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે।
ઉપલેટાના ગઢાળા ગામને કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી કોઝવે પાણીમાં ગરકાવ છે, જેના કારણે ગઢાળા ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. વિદ્યાર્થી તેમજ ગામના લોકો જીવ જોખમમાં ખેડી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મોજ ડેમ ઓવરફ્લો થતાં કોઝવે ઉપર પાણી ફરી વળે છે. કોઝવેને ઊંચો કરવા અનેકવાર ગ્રામજનોએ માંગણી પણ કરી હતી, છતાં હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. કોઝ નદીમાં કોઝવે આવેલ છે, તે આજે 15 દિવસથી પાણીમાં ગરકાવવું હોય, વિદ્યાર્થીઓ નાના બાળકો જે પ્રાઇવેટ વાહનની અંદર જતા હોય તે પણ જીવને જોખમે જતા હોય, મોટરસાઇકલવાળા સાહજ કરી અને અવારનવાર અકસ્માતો થાય છે, ત્યારે અમારી સરકારમાં એક જ રજૂઆત છે કે જો 5 કે 10 ફૂટ ઊંચો કરવામાં આવે એવી અમારી માગણી છે. આ તરફ રાજકોટમાં ખાદ્યતેલના સ્ટોકમાં નિયંત્રણ કરવાનો વિરોધ થઈ રહ્યો છે. ખાદ્યતેલના ભાવ નિયંત્રણ માટે કેન્દ્રનો આદેશ છે, રાજ્ય સરકારને આપ્યો છે આદેશ. સ્ટોક નિયંત્રણ સામે ઓઇલ મિલરોનો વિરોધનો સૂર, નિયંત્રણ ન રાખવાની કરાય છે માંગ. પુરવઠા અધિકારી અને પ્રધાનમંત્રીને પણ લખ્યો છે પત્ર. ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થશે, સરકારે ભડકે વળતા ભાવને કાબૂમાં લેવા સ્ટોક મર્યાદા લાદી. નવી સ્ટોક મર્યાદા 31 માર્ચ 2022 સુધી અમલમાં રહેશે. સરકારે 8 ઓક્ટોબરથી NCDEX માં સરસવાના તેમજ તેલીબિયાના વાયદા વેપાર પર રોક લગાવી છે. સ્ટોક મર્યાદા લાદવામાં આવ્યા તેલના ભાવ ઘટી શકે. મોંઘવારી વધતા ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા હતા. છેલ્લા 1 વર્ષમાં ખાદ્યતેલમાં 46.15% વધારો થયો છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા